સામાયિક આરોવે આરોવે મી સામાયિક આરોવે છામણ સત્યમ આરોવે આરોવ્યમ ખમાસનામ સમમ દારિક જાય અને સંતે પવે જાય ગુરુ ગુણાઈ બટ્ટે જાય નિસાર ઈચ્છા માણો સટ્ટે ગુરુ ભગવંત પાસે વાસક્ષેપ છેલ્લી પ્રદક્ષિણામાં સકળ સંઘ વાસક્ષેપ કરશે. આ છેલ્લો વાસક્ષેપ એટલે એને સર્વમંગલ નહીં સમજતા. એના પછી એમના નામકરણનો વિધિ થશે, જેમાં તમને ખૂબ રસ છે જાણવાની. હજી અમને ખબર નથી તો તમને ક્યાંથી ખબર હોય. અને સૌથી છેલ્લે શિખર સ્વરૂપે આ ગુરુદેવ ખુદ આગળ આવી બાલ મુનિને હિત શિક્ષા આપશે આપશે એમને. પણ સાથે આપણે પણ જીલવાની છે માટે નોકર સીધો કરીને આવી ગયા ને પાછળ વાળા બસ ત્યારે. એટલે આખો કાર્યક્રમ પૂરો થયા પછી આજ સુધી તમારા સંઘમાં તમારી સૌની સાથે રહ્યા રમ્યા ભળ્યા ભણ્યા. આજે અમારી સાથે એમનો પહેલો દિવસ છે. અમે સમજીએ છીએ કે એમનો વિયોગ એમનો વિરહ તમારાથી સહન નથી થવાનો. તો અમે ક્યાં કહીએ છીએ કે તમે ઘરે જાઓ. અમે તો કહીએ છીએ આવો અમારી સાથે અમારી પાસે. કમસે કમ આખો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુરુદેવની સાથે નૂતન બાલ મુનિ અહીંથી વિહાર કરી વાસણા સંભવનાથ જીનાભાઈ પધારશે. જે ભગવાનની એમણે વર્ષો સુધી પૂજા કરી, જે નેમિનાથ દાદાને એમણે ભજ્યા છે, ત્યાં સામૂહિક ચૈત્યવંદન કરશે સકળ સંઘ. એમાં પણ જોડાય. અને આજે સાંજે જ આ નૂતન બાલ મુનિ વાસણા સવારે ઘરને અલવિદા કરી દીધી, સારા સંસારને અલવિદા કરી. અને આજે સાંજે ઉપાશ્રયને પણ અલવિદા કરશે. એટલે આજે પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી વિમલસેન વિજયજી મહારાજે આપેલા મુહૂર્ત અનુસાર જેમ દીક્ષા વિધિ થયો એમાં આજે એમનો પ્રથમ વિહાર પણ અહીંથી બરાબર 6 વાગે ઉપાશ્રયથી 6 વાગે વિહાર કરશે. અને ત્યાંથી એમનો ખાસ મિત્ર જે રહે છે, જેણે એની સાથે બપે ઉદ્ધાન કર્યા છે, અને એમના ભાવ છે કે એને પણ મારે તારવો છે. તો જેમ ભગવાન મહાવીર જેને તારવા માટે અલગ અલગ ભૂમિએ જતા હતા, એમ અહીંથી વિહાર કરી પહેલો વિહાર રેવા જૈન સંઘમાં પધારશે. એમાં પણ સકળ સંઘ વિહારમાં સાથે આવે. ચાલો હવે શરૂ કરો. સમક્ષ એક એક નૌકારનું સ્મરણ કરવા પૂર્વક શ્રી સંઘના આશીર્વાદ આ દીકરા ઉપર આજે આપણે વરસાવવાના છે, બાલ મુમુક્ષુ ઉપર વરસાવવાના છે. ખૂબ હૃદયના ભાવો સાથે આજે શ્રી સંઘ વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. શ્રી શકે આજે વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. ઓ સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. મહાવીર તારો વેશ કામણ તારો લાગે રે.
માવી તારો વેશ કામણ કારો લાગે રે. દરેક પુણ્યશાળી પાસે અક્ષત છે અને ખૂબ હૃદયના ભાવોથી એના મસ્તક ઉપર અક્ષતની વર્ષા કરીને પ્રાર્થના કરીએ. એમનું સંયમ જીવન અણી શુદ્ધ રીતે પાળે અને અદ્ભુત પ્રભુના શાસનને અજવાળે એ પ્રાર્થના સાથે દીકરાને વધાવવાનો છે, નૂતન વિમુક્ષુને વધાવવાનો છે. પુણ્યશાળી ભવસાગર છે પારી મુજને તરતા ના ભાવે હો, ભવસાગર છે પારી મુજને તરતા ના ભાવે હો, તરવાની ગણી હોશ મુજને કોણ હવે તારે હો, તરવાની ગણી હોશ મુજને કોણ હવે ઉગારે. સંયમનો આ પંથ તારણ હારો લાગે રે, સંયમનો આ પંથ તારણ હારો લાગે રે, સંસારીરો સંગ ખારો ખારો લાગે રે, સંસારીરો સંગ ખારો ખારો લાગે રે, વીરતી ધરનો વેશ ખારો ખારો લાગે રે, વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સાચા સુખ ને શોધું છું મને માર્ગ કોણ બતાડે, સાચા સુખ ને શોધું છું મને માર્ગ કોણ બતાડે, આંગળી મારી પકડીને મુક્તિ પંથ બતાડે હો, આંગળી મારી પકડીને મને મુક્તિ પંથ બતાડે, સદગુરુ નો સંગ તારણ હારો લાગે રે, ઓ સદગુરુ નો સંગ તારણ હારો લાગે રે, સંસારી રો સંગ ખારો ખારો લાગે રે, સંસારી નો સંગ ખારો ખારો લાગે રે, કીર્તિ ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, ઓ કીર્તિ ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સાચા સુખ ને શોધું છું મને માર્ગ કોણ દેખાડે, સાચા સુખ ને શોધું છું મને માર્ગ કોણ દેખાડે, આંગળી મારી પકડીને મને મુક્તિ પંથ બતાડે, આંગળી મારી પકડીને મને મુક્તિ પંથ બતાડે, સદગુરુ નો સંગ તારણ હારો લાગે રે, સદગુરુ નો સંગ તારણ હારો લાગે રે, સંસારી રો સંગ ખારો ખારો લાગે રે, ઓ સંસારી રો સંગ ખારો ખારો લાગે રે, વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, ઓ વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. વિશાલ શ્રમણી ભગવંતો આજે અપાલ મુનિરાજ ને આશીર્વાદ આપી રહ્યા છે. પુણ્યશાળી ખૂબ હૃદયના ભાવો દિયા દ્રશ્ય ને નિહાળે. વાહ ભાઈ વાહ, ક્યા વાત હે, વાહ ગુરુદેવ વાહ. લાગીરી લાગીરી લાગી રે સંયમ ની લગન લાગી, લાગી લાગીરી લાગીરી લાગી રે સંયમ ની લગન લાગી, જાગીર જાગીર જાગી રે, જાગીર જાગીર જાગી રે આજે થયા ત્યાગી, લાગીર જાગીર જાગી રે આજે થયા ત્યાગી, લાગીર લાગીર લાગી રે સંયમની લગન લાગી, લાગીર લાગીર લાગી રે સંયમની લગન લાગી, રજો હરણ લેવાને
હવે મન એમનું લલચાયું અને ગુરુકુળ જવાને મન એમનું લોભાયું હા ગુરુકુળ જવાને મને નું લોભાય સંયમ નો આ પંથ તારણ હારો લાગે રે આ સંયમ નો આ પંથ તારણ હારો લાગે રે સંસારી નો સંગ થારો ખારો લાગે રે ઓ સંસારી નો સંગ ખારો ખારો લાગે રે વીરતી ધરનો વેશ તારો પ્યારો લાગે રે વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રાજા ગુણેશ્વરી વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે હોજો જય જયકાર એવી આત્મા તમે હોજો જય જયકાર જિન શાસન માં જન્મ લઈને હો જિન શાસન માં જન્મ લઈને સફળ કરો અવતાર હોજો જય જયકાર એવી આત્મા તમે હોજો જય જયકાર હોજો જય જયકાર એવી આત્મા તમે હોજો જય જયકાર શાસન માં જન્મ લઈને હો જિન શાસન માં જન્મ લઈને સફળ કર્યો અવતાર જિન શાસન માં જન્મ ધરીને સફળ કર્યો અવતાર હો જો જય જયકાર તેરી આત્મા જન હો જો જય જયકાર હો જો જય જયકાર સાધનાના પંથે આજે એક ઊંચો આત્મ જાય સાધનાના પંથે આજે એક ઊંચો આત્મ જાય એને આપીએ અંતરના રૂડા આશીર્વાદ વહેલી વહેલી મળજો એને મુક્તિની મંજિલ લાગ્યું મુજને હું ક્યારે તુજને ભેટું એવું લાગ્યું મુજને હું ક્યારે તુજને ભેટું તારા પાવન ખોળે બાળક બનીને લે તું તારા પાવન ખોળે બાળક બનીને લે તું અંતરના ગોકથી જોયા કરું તને લગની લાગી છે ઉમંગે તરંગે સાધનાનો જા સંગીત રેલા પ્રવચાના જા પગરૌ મંડા રાગનો ત્યાગ છે
ત્યાગ નો રાગ છે, રાગ નો ત્યાગ છે, ત્યાગ નો રાગ છે. ગુરુવર ની પાસે સંયમ ની માંગ છે, ગુરુવર ની પાસે સંયમ ની માંગ છે. રાગ નો ત્યાગ છે, ત્યાગ નો રાગ છે, હા રાગ નો ત્યાગ છે, ત્યાગ નો રાગ છે. આ દ્રશ્ય ને તાલીઓ થી વધાવજો બધા. એમ ગુરુદેવ, ગુરુદેવ મારા વાલા વાલા ગુરુદેવ, ઓ ગુરુદેવ, ગુરુદેવ મારા વાલા વાલા ગુરુદેવ. જય ગુરુદેવ, 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 જય ગુરુદેવ. ગુરુવર ની પાસે સંયમ ની માંગ છે, ગુરુવર ની પાસે સંયમ ની માંગ છે. રાગ નો ત્યાગ છે, ત્યાગ નો રાગ છે, હા રાગ નો ત્યાગ છે, ત્યાગ નો રાગ છે. તારો પંથ સદા ઉજમાળ બને, તારો પંથ સદા ઉજમાળ બને, તારો પંથ સદા ઉજમાળ બને. બેસણ સંધિ સાવ, ભગવાન ઈચ્છા ઈચ્છકારી ભગવાન, આજો બોલો ઈચ્છકારી ભગવાન, પસાય કરી મમ નામ ઠવણમ કરે હ. આજ સુધી જેને આગમ તરીકે ઓળખ્યો, પરિવાર બદલ્યો, વેશ બદલ્યો, સંસાર બદલ્યો, અને હવે છેલ્લે નામનો પણ રાજ જીન શાસનમાં ન ચાલે માટે નામ પણ પરિવર્તિત થશે. જે સુંદર મજાની પરંપરાની અંદર આ દિશરો મળવા જઈ રહ્યો છે, એ ઉત્તમ પરંપરાની અંદર યોજગીનું નામ પૂજ્યપાદ ગુરુદેવશ્રીની એવી વિચારધારા છે કે નામકરણનો ચડાવો બોલવા કરતા આ નામ પાડવાનો આદેશ તો પરમાત્માએ અમને આપ્યો છે. તો આવો મંગળમય આદેશ જ્યારે અમને મળ્યો હોય તો અમે તમને શું કામ આપ્યું? માટે આ નામકરણ પૂજ્યપાદ એને સાંભળવાની ઈચ્છા થઈ ગઈ, પણ તું બંધ થઈશ તો અમે બોલશું. વૈરાગ્ય દેશના અધ્યક્ષ પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ વિદય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ આ બાલ મુનિનું નૂતન નામકરણ કરી રહ્યા છે. બધા મનમાં બાર નૌકા નામ
નમો અર્યંતાનમો સિદ્ધાણમ નમો આયર્યાણ નમો ઉજાનમો લોય સવસાહુણમ એસો વંચન મુકારો સભ પાપણાસોંગળાં સવે સિંપડમમ હવઈ મંગળમ કોટિગણ વૈરી શાખા ચાંદ્રકૂર સિદ્ધાંત મહોદરી આચાર્ય વિજય પ્રેમ સુરિશ્રી માના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ આચાર્ય વિજય ભુવનભાનુ સુરેશ્વરજી એમના પટ્ટધર વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયગોદ સુરેશ્વરજી મહારાજા ઉપાધ્યાય શ્રી વિમલસેન વિજયજી મહારાજા પદ્મ વિજય મહારાજ તમારા ગુરુ અને આ પદ્મના શિષ્ય આચાર્ય હેમચંદ્ર સુરી એમના શિષ્ય આચાર્ય અક્ષયબોધી સુરી એમના શિષ્ય આચાર્ય બાબોધી સુરી અને તમારું નામ મુનિશ્રી અરિહંત પ્રેમ વિજય ચાંદ્રકુલ તપા ગચ્છીય સિદ્ધાંત મહોદરી આચાર્ય વિજય પ્રેમ સુરેશ્વરજી પટ્ટાલંકાર આચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા એમના પટ્ટધર વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય વિજય જયગોદ સુરેશ્વરજી મહારાજા તમારા ગુરુ ભુવન ભાનુ સુરી મહારાજના શિષ્ય પંડ્યા પદ્મ વિજય એમના શિષ્ય આચાર્ય હેમચંદ્ર સુરી એમના શિષ્ય આચાર્ય અક્ષયબોધી સુરી એમના શિષ્ય આચાર્ય માબોધી સુરી અને એમના શિષ્ય તમારું નામ અરિહંત પ્રેમ વિજય ચાંદ્રકુલ સિદ્ધાંત તપા ગચ્છીય સિદ્ધાંત મહોદય આચાર્ય વિજય પ્રેમ સુરેશ્વરજી પટ્ટાલંકાર પ્રચ્છાધિપતિ આચાર્ય વિજય ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા એમના પટ્ટધર વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય જયગોદ સુરેશ્વરજી મહારાજા તમારા ગુરુ એટલે પંન્યા આખી પરંપરા પંન્યાસ આચાર્ય ભુવન ભાનુ શિષ્ય પંન્યાસ પદ્મ વિજય ગણી હોય એમના શિષ્ય આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ એમના શિષ્ય આચાર્ય અક્ષયબોધી સુરીજી એમના શિષ્ય આચાર્ય તમારા ગુરુનામ આચાર્ય માબોધી સુરીજી અને તમારું નામ મુનિશ્રી અરિહંત પ્રેમ વિજય. બધી જગ્યાએ એક વાત છે કે ઐતિહાસિક મહોત્સવ એક એક દિવસ જબરજસ્ત ગયો છે આ દીક્ષા પ્રસંગનો. 10 વર્ષના એ નાનકડા અત્યારે નૂતન મુનિ 10 વાર આપણે અરિહંત હાથ ઉપર કરીને બોલીએ 1 2 3 અરિહંત બોલો અરિહંત અરિહંત બોલો અરિહંત અરિહંત બોલો અરિહંત અરિહંત પ્રેમ અરિહંત પ્રેમ અરિહંત 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 અરિહંત લાગી રે આઈ જાવે ધૂન અરિહંત ની લાગી રે ધૂન અરિહંત પ્રેમ 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 ની લાગી રે અરિહંત પ્રેમ ની લાગી રે અરિહંત અરિહંત બોલો અરિહંત અરિહંત પ્રેમ અરિહંત અરિહંત બોલો અરિહંત અરિહંત પ્રેમ અરિહંત અરિહંત બોલો અરિહંત જગધૂન અરિહંત પ્રેમ ની લાગી રે જગધૂન અરિહંત પ્રેમ ની લાગી રે લાગી રે ધૂન અરિહંત પ્રેમ ની લાગી રે માબોધી શ્રી મહારાજ ના ગુરુરાજ
બધાને પોતાનું હોય, મારે તો બોલાયું છે તોય ગુરુદેવે આમ આમ કર્યું. મેં કીધું હવે આપ બોલો, અને ગુરુદેવ બોલ્યા, અરિહંત પ્રેમ કારણ જેને જીવનમાં કરોડો વખત અરિહંત પદ નો જાપ કર્યો. બોલો અરિહંત અરિહંત, બોલો અરિહંત અરિહંત, અરિહંત અરિહંત પ્રેમ, અરિહંત અરિહંત પ્રેમ, અરિહંત અરિહંત પ્રેમ. રાજસ્થાન ના 5 વર્ષ દરમિયાન ચાહે પિંડવાડા, ચાહે હજારી, ચાહે બેરવાડા, ચાહે પવાપુરી ના તીર્થો ની અંદર આ ગુરુદેવ ને જેને જોયા હશે ને ખ્યાલ હશે, કલાપૂર્ણ સુનીશ્વરજી મહારાજ અરિહંત ની પાછળ પાગલ હતા, એવા ગુરુદેવ અરિહંત મય બની જતા આ શરીર ના 3.5 કરોડ રોગ માં અરિહંત નો નાદ છુપાયેલો છે. એ ગુરુદેવે જયારે કીધું મારે અરિહંત પ્રેમ, અમે બધા સહકી કરી મને પૂરો કોન્ફિડન્સ હતો કે મારું નામ અરિહંત પ્રેમ જ. આવો હવે પ્રતિક સ્વરૂપે એમના ફઈબા એક વખત જાહેર કરશે, ત્યારબાદ પણ આ હિત શિક્ષામાં જોડાય એ પ્રાર્થના સાથે પૂજ્ય આચાર્ય ભગવંત ના મુખારવિંદ થી હિત શિક્ષાનું આપણે શ્રવણ કરીશું. એ પહેલા ફઈબા અત્રે નામ એકવાર જાહેર કરે છે. ઓળી જોળી પીપળ પાન ફઈએ પાડ્યું શુભ નામ અરિયંત પ્રેમ સુરીમાં. અમે ઘરનો દીકરો દીકરો કોને લાડકો ન હોય, સીધા આચાર્ય પદવી જ આપી દીધી. આપના ગુરુજી નું નામ પૂજ્ય આચાર્ય ભગવાનજી મહારાજ, અને આપનું શુભ નામ પૂજ્ય બાલમુનિ શ્રી અરિહંત પ્રેમ વિજયજી મહારાજ નો જય હો, વિજય હો, જય જય હો. આપના ગુરુજી નું નામ આચાર્ય ભગવાન મહાબોધિ શ્રી મહારાજ સાહેબ, અને આપનું શુભ નામ પૂજ્ય બાલમુનિ શ્રી અરિહંત પ્રેમ વિજયજી મહારાજનો જય હો. એકવાર જય હો, બે હાથ ઉપર લઈને જય હો, વિજય હો, જય હો, વિજય હો. અરિહંત પ્રેમ ની લાગી રે અજબ રે, અરિહંત પ્રેમ ની લાગે. પૂજ્ય આચાર્ય ભગવાન વૈરાગ્ય દેશના અધ્યક્ષ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા મંગલકારી હિત શિક્ષા ફરમાવી રહ્યા છે. ગુરુદેવ હિત શિક્ષા અર્પણ કરે છે. નમો નિંદાનમ સિદ્ધાણમ નમાયરિયાણમ નમો જયાનમ સૌવ્રતાહુજમ હે તો પંચન મુકારો સૌવ પાવપણાસણો મંગળાનં ચ સૌવેતિમ પરમં ભવૈ મંગલમ અજ્ઞાનાતિવિરાંતાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ અનંત તિવારી
ધર્મ તિરુપતિ ભગવાન મહાવીર પરમાત્મા કેટલા વર્ષ થયા શાસન સ્થાપના ને બોલો ખબર છે શાસન સ્થાપના ભગવાન દેવાની નહીં વિક્રમ સંવંત હોય ને એમાં 500 ઉમેર દેવાનું કેટલા થયા વિક્રમ સંવંત ખબર છે કે નહીં 2000 કારણ કે ભગવાને શાસન કર્યા પછી 30 વર્ષ વહન કર્યું અને ભગવાનના નિર્વાણ પછી 470 વર્ષે વિક્રમ સંવંત એટલે 2573 વર્ષ પૂર્વે આ ભરત ક્ષેત્રની અંદર વૈશાખ સુદ દસમ કેવળ પ્રાણ પામ્યા અને વૈશાખ સુદ 11 વર્ષે એક જબરજસ્ત કોટીના ધર્મતીર્થની સ્થાપના 21,000 વર્ષ સુધી 5મા આરામાં ચાલનારું આ તીર્થ એમાં આપણે પુણ્ય રહે કે આ તીર્થમાં આપણને પ્રવેશ મળ્યો આજે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે મુખ્ય સાધુને રાખ્યા પણ સમજાને બધાને અંદર ઉમેરી ગણી દીધા આવો સંઘ ત્યારથી આજ સુધી ચાલ્યો આવ્યો છે ઘણી ઘણી આપત્તિઓમાંથી સંઘ પસાર થયો વર્તમાનમાં પણ ઘણી મુશ્કેલીઓ બધી છે સંઘને અને એ આ સંઘની અંદર જે વીરતિ ધર્મ છે સમજાને એની પરંપરા પણ પ્રવાહથી આજ સુધી ચાલુ આવી ભગવાનની 76મી પાટે આપણા સિદ્ધાંત મહોદધી પ્રેમ સુરીશ્વરજી મહારાજ હતા જેમનું આજે 50 વર્ષ વાત કરી તમને જેમના પરિવારમાં 1527 સાધુ થયા કેટલા થયા 1500 સાધવી નહીં હો સાધવી નહીં ગણવાના એમ કે સાધુ 1527નો આંકડો હતી આજ સુધીમાં આજે કાળ કર્યા બધા ભેગા આ બધાનું કોઈ બીજ હોય તમારે અમદાવાદમાં હશે પણ મને મુંબઈની તો ખબર છે કે ઘણા માણસ એમ કહે છે કે ટિકિટ કોઈની પાસે ઉધાર રૂપિયા લઈને આવ્યા હતા મુંબઈમાં કોઈ તો વગર ટિકિટે ગાડી બે ગયા અને આજે એ લોકોને એમના છોકરાઓ બધા જે પેઢી ચલાવે છે ને એમાં કંઈ પૂછવાનું જ નથી કરોડોને અબજોને એની આગળ પહોંચી ગયું એ છોકરાઓએ માને છે કે આનો ભાવકોનો આ બાપા જે ખાલી દોરોને લૂંટી લઈને આવ્યા હતા એના પ્રભાવથી અમે આ ઊંચે આવ્યા છીએ એમ આ આખો સમુદાય આજે અમારો પણ લગભગ 550 ઉપર પચ્છાધિપતિની નિશ્રામાં જ્ઞાન કુલ સાધુ 1527 થયા આ બધાનું બીજ કોઈ હોય તો સિદ્ધાંત મહોદધી પ્રેમ છે આજે સાહેબ કદાચ દેવલોકમાંથી પણ જોતા હશે કેમ કે એમને બાળમુનિ તો બહુ ગમતા હતા બાળમુનિ તો સાથે ને સાથે રાખતા હતા અને એમને ખૂબ સારી આરાધના કરતા હતા અમારા કનક વિજય મહારાજ કેટલા બધા બાળમુનિઓ પ્રેમસુરી મહારાજ તૈયાર કરેલા આજનો આખો સંઘનો ઉત્સાહ એ ઉત્સાહ છે ને એ પણ એક પરમ મંગળ છે આ એક મંગળ એટલું સરસ આ દીક્ષાઓ કે થયું છે કે એનામાં થનગણાટ તો છે જ પણ સાથે સાથે આ મંગળ પણ ભવિષ્યના એક સારામાં સારા અભ્યુદય સૂચક થાય અને આટલી નાની ઉંમરે દીક્ષા લીધી હું તમને ખરું કહું ને તો હું પોતે મારી પાસે કોઈ 10-11 સુધી આવે ને તો હું નથી આપતો હું થોડું ગભરાવું છું કે તોફાન કરે તોફાન એવું આખો દડામ રખડ્યા કરે ફર્યા કરે સમજ્યા ને પણ આનામાં એવું જોયું કે ભણવામાં ગણવામાં તપમાં ત્યાગમાં સંયમમાં વિનયમાં ભક્તિમાં અને એથી વધારે તો નહીં જોયું મને થોડો વિચાર તો આવ્યો હતો કે 10-11 વર્ષની ઉંમર પણ મેં સાબરમતી ચોમાસામાં જોયું અને ભગવાનના દેરાસુરા જાય ને આજી કરવા દર્શન પૂજા કરવા તન તન તો મૂર્તિ બેગ હોય 3 પેગ એક બેન તો નથી ને 3 મોટી બેગ હોય આગીની હોય બીજી હોય ત્રીજી હોય અને 3 કલાક સિવાય સુધી દેરાસરમાંથી પાછો આવે નહીં આ બધી જોઈને પછી આપણને મન થયું આપણું મન થયું કે ભાઈ બરાબર છે ગણેશભાઈ એમના માતા પિતાને આપણે આપીએ છીએ મૌનિકભાઈને ને એમને આ અમારા એક વખત આ મુમુક્ષો આ ઋણ ચૂકવે છે થોડું સમજાને એ પણ એકવાર અમે એની પાસે બહુ મહેનત કરી પ્રવીણભાઈ અમને બહુ સોંપેલા કે આ બે ભાઈ આ ને પેલા ભાવેશભાઈ પણ એ લોકો એટલા પુણ્યશાળી ખરા કે બંને પોતાના છોકરાઓને સમર્પિત કર્યા સમજાને આ મારે તો એમને એ જ કહેવું છે હજી એક બાબો બાકી છે પેલો આનાથી નાનો મોટો છે આનું કાલે નક્કી થાય એટલે બીજી 3 દીક્ષા તમારે સમજી રાખવાની અમારી તો આગળ હજી વાત છે કે જેમ એમ એના મોટા ભાઈમાં બીજી 3 અને બા બાપુજીને પછી છેલ્લે આપણે હાચવી લઈશું આવું થતું હશે તો
સમજ્યા ને, પણ આ બધું બીજ અમારે ત્યાં પણ કહેવાય છે બીજ નાખે. એક બાળકને જે પોતે સંયમ માર્ગમાં મોકલે છે એ આત્મા પોતાના આત્માનું પણ બીજ નાખે છે ભવિષ્યમાં આગળ પોતાનું આ પેલું કહે છે પ્રસ્થાન કરી કહેવાય કે પાછળ પોતે પણ આવવાનું છે. સમજ્યા ને, આજનો દિવસ અદભુત છે. માસુદ પાંચમનો દિવસ પણ સારો છે. અમારે એક રત્નબોધી મહારાજ છે, એના દીક્ષાના 25 વર્ષ પૂરા થાય છે. વર્ષમાં તપની સ્વામી ઉડી પૂરી થાય છે સમજાને, અને બહુ ભગવતી સૂત્રના જોગ એમના ચાલુ છે સમજાય. સ્વામી ઉડીમાં છેલ્લો અઠમ છે સમજાને. માસુદ પાંચમ અહીંયા બધા બે ચાર સાધ્વી છે, એમની પણ દીક્ષા માસુદ પાંચમની થયેલી સાબરમતીમાં. એટલે આજનો દિવસ બહુ સારો છે, પુણ્ય છે, પવિત્ર છે, સ્મૃતિની દ્રષ્ટિએ પણ સારો છે. આ જે દાન પ્રમાણે દીક્ષા દી છે, હવે એને તો એ શિક્ષા હું આપવાની હોય બાળકને, એના કરતા એના ગુરુને ના આપીએ આપણે. મારે એને કહેવાનું છે કે હવે એને ખબર છે મારી બાકી. એને ઘણી વાર બોલે છે કે અમે શિબિરો બધું બહુ કરતા હતા, આ બાજુ હતા હતા, પછી મુંબઈ ગયા અને આમથી રિક્ષા થયા પછી એક બે વર્ષ સુધી શિબિરો બધું બંધ કરી દીધું. કેમ બંધ કર્યું? આ બે ભાઈઓને કે બે સાથે દીક્ષા લીધી, એમને ભણાવવાના, ગણાવવાના, એમને વાંચનાઓ આપવાની, આ બધી જવાબદારીઓ પાડવાની હતી જાણે. એવી રીતે આને પણ જે આ દીક્ષા આપે છે એટલે જવાબદારી એની સૌથી વધારે વધે. આ એકે હજારો છે, શું ખબર છે? એકે હજાર, 10 ના મળે તો ચાલે, આવા એક મળે તો સમજાને ઘણું થઈ જાય સમજાને. એટલે આ જે જવાબદારી મોટી આવી છે એને એવી સારી રીતે સહન કરે, એનામાં સારામાં સારા સંયમના સંસ્કાર. અને એ પાડવા માટે પ્રેમસુમારે લખ્યું છે કે આશ્રિતોને સમજાને તમારે પડાવવું હોય તો પહેલાં તમારા જીવનમાં પણ પાડજો, પછી એ પાડ. મોટા મારે પાંચમે કંઈ તકલીફ હોય ને, આ પાંચમ આઠમ 14 તોય નોકારથી ન કરે, તકલીફ વેઠીને પણ એ બોલે કે હું કાલે કરીશ તો કાલે બધા બેસી જશે આ નોકારથીમાં. એટલે આશ્રિતોના માટે પણ વડીલોને ગુરુઓને પોતે સહન કરવું પડે. આને સેવા કરાવવા માટે દીક્ષા નથી આપી, એની સેવા કરવાની છે સમજાય. બરાબર છે, સાચા માનું છે. નવે નવા હોય ને તરત એને પહેલી સેવા આપણે કરવાની હોય. એટલે એક એમની વાત છે, એને પણ કહેવાનું છે કે બહુ સારી રીતે સંયમ પાડજે. સૌથી મોટા મોટી વાત એ છે કે જે ગુરુ મળ્યા છે એના વચનને હંમેશ માટે તહતી કર. કોઈ દાડે એમાં એમાં કોમ્પ્રોમાઇઝ નહીં, બીજા તપમાં કોમ્પ્રોમાઇઝ ચાલે કે ભાઈ આજે ઉડીને કંઈક પછી કરશું, અઠમ કરવો છે કે માસ કરવું ફરાણું પછી કરશું, પણ ગુરુનું જે વચન છે એને તહતી કરવામાં કોઈ ઠોકાણી કોમ્પ્રોમાઇઝ. આજે આપણે જે પ્રેમ સુરાની વાત કરી છે ને, એમના જીવનનિર્વાણ એક વિશેષતા હતી કે એમને પોતાના ગુરુ માટે કદી પણ આખા જીવનનામાં ગમે તે વચ્યો છે એવા ઠપકાઈ મળ્યા હશે, પણ કોઈ દાડો ગુરુ પ્રત્યે એમને અસદભાવ નથી કર્યો. એટલું નહીં, સતત ગુરુ પ્રત્યેના ઉપકારના ભાવને સમજાય, સતત એમના કૃતજ્ઞતાપૂર્વક એમને યાદ કરવા પૂર્વક આંખમાં આંસુ આવી જાય એવી રીતે કરતા હતા. એટલે ગુરુ નામનું તત્વ આ જગતમાં બહુ નથી. આપણે અહીં અહીં જ હારી જઈએ છીએ. અમારે પેલા કાંતિલાલ ઈશ્વરાના છોકરા વસંતે લખ્યું છે કે પેલા શું કહેવાય પ્રાઇમસનો સ્ત્રવ આવે ને એ રાખવાનો, ભાઈ નકામો થાય એને મૂકી દેવાનો. એમ ગુરુ આપણને અનુકૂળ હોય ત્યાંથી રાખવાના, અને નકામા થાય એટલે ગુરુ મૂકી દેવાનું. આ ન ચાલે. ગુરુ ગૌતમે જે મહાવીર ભગવાનને પાડ્યા એવી રીતે આપણે આપણા ગુરુને પાડવાના છે સમજાને. એક સૌથી મોટામાં મોટી આજ વાત કરવાની છે કે સારામાં સારી રીતે ગુરુના વચનને તહતી કરવાનું છે. એ તો વધારે પાછી દીક્ષાધિપતિની પણ દીક્ષા મળે છે, પછી સરસમાં સરસ બધા જૈન સુંદરપુરી અને બહુ ઉત્તમ કોટીના એના આલંબનો પણ બહુ સારામાં સારા મળે છે. સારામાં સારી આરાધના કરજો અને જીવનને સફળ કરજો. સાથે તમને મારે એમ કહેવાનું છે, આજે આજે વાત કરી 200 દીક્ષાની, પણ જેટલી દીક્ષાઓ વધે છે એટલી સંઘને માથે કંઈ જવાબદારી વધે ખરી. આટલા બધા સાધુઓના સૌથી મોટું તો એમના સંયમની રક્ષા કરવાની જવાબદારી એ તમારી બધાની. અમારે ઘણીવાર ફરિયાદ આવે છે કે આ બધા આટલા બધા માણસો દીક્ષા વખતે ભેગા થાય છે, પણ કાલે આ માદા પડે આ તો આ જુદી વાત છે. કાલે બીજી કોઈ તકલીફ આવે, કાલે કોઈ બહેનો દીક્ષા હોય છે, આટલો જ મોલ આવે આજે, આટલા જ માણસ આવે. પણ એ બહેને તો સમજાણે પછી વિચાર કરીને ત્યાં જવું. આજે સાધુઓની બહુ કફોડી જશે. અમદાવાદ અમે પૂછ્યું ઘણીવાર સાધુઓને,
કે તમે અહીંયા તમારા ગુરુ આવું બદલાય અમારા વસંત ભાઈ, તો તમે કેમ અહીં રહેતા નથી? તો તો ક્યાં રહીએ બોલો, જગ્યા આપો મને, મને કે જગ્યા આપો તમે, ક્યાં રહીએ? ઉપાસના બધા ક્યાં તો ભરેલા હોય ને ક્યાં તો થાય, પણ નિયમ હોય છે કે 15 દિવસથી વધારે નહીં રહેવા, સમજાય છે? આપણી પાસે જ્યારે આટલો મોટો વિશાળ સાધ્વી વર્ગ, આટલો મોટો વિશાળ સાધુ વર્ગ, અને આટલા મોટા આચાર્યો, આટલા મોટા આગમોને, આટલા તીર્થોનો વારસો છે, તો આપણે આ બધાને જો વ્યવસ્થિત કરીએ તો આખી દુનિયામાં આપણે શું ન કરી શકીએ. માટે તમે બધા પણ ગંભીરપણે આ જવાબદારીને વિચારો. જેટલા ઉલ્લાસ અહીં આવ્યા છો એટલા જ ઉલ્લાસ છે. કોઈ પણ સાધુ માદા સમજો, કોઈ સાધુને કોઈ તકલીફ આવી, અને ન આવે તો પણ અમારા ગચ્છાધિપતિ સાબરમતી ચોમાસું હતા ને, સાબરમતીમાં 50 ઉપાસરે, જેથી પણ વધારે હશે, અને એમાં બધા સ્થિરવાસ, કોઈ 90 વર્ષના, કોઈ 95 વર્ષના, કોઈ 92 વર્ષના, 80 ઉંમરના સાધુઓ, તો સાહેબ સવારે જૂથ જતા હતા, સાધુઓને પૂછતા હતા કે તમારે કોઈ તકલીફ હોય રડાવો, સાથે શ્રાવકોને રાખીને કહેતા હતા કે ભાઈ આમનું બરાબર ધ્યાન રાખજો, સમજાય છે? જ્ઞાન સેવા, વૃદ્ધોની સેવા, સંયમોની સેવા, સંયમોની વૈયાવચ, વૈયાવચ્ચમ નિચ્ચમ કરે સંયમ ગુણ ધરંતાણમ સર્વમ કિર પરિવાહી વૈયાવચ્ચમ અપરિવાહી. અપ્રતિપાતિક ગુણ છે વૈયાવચનો. તમે જુઓ જેટલા તીર્થંકરો થયા છે એ બધા વૈયાવચ ગુણના આધારે છે. ભગવાન ઋષભદેવ સ્વામી ઘણા સાર્થવાના ભોમાં મહાત્માઓને વરાવ્યું એ મત તીર્થંકર. ભગવાન મહાવીર પરમાત્મા દૈસારના ભોમાં સાધુઓની ભક્તિ કરી પરંપરા. ભગવાન નેમિનાથ સ્વામી બહાર ફરવા ગયા હતા અને સાધુઓને બેભાન જોયા, અને એ અને એના પત્ની ધનવતી એને રહ્યા ઘરે અને સારી રીતે એની સેવા કરી. એમાંથી નેમિનાથ અમારા ઉત્તરાધી સૂત્રમાં પણ કહ્યું છે કે વયા વચ્ચે ફરશું તો કે તીર્થયર નામ ગૌતમ તીર્થંકર નામ ગૌતમ બંધા. માટે તમે બધા સૌ વ્યાવત બે રીતે કરવાની છે, દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી તમે સારી વસ્તુ વરાવો કરો એ બરાબર છે, સાથે સાથે મહાત્માઓનું સંયમ સારું પડાય, એને માટેની મર્યાદાઓ પણ સારી પડાય, સમજાને? એ બધી વસ્તુઓનું તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. મહાત્માઓનું ચારિત્ર, આટલી 10 વર્ષથી મેં ચારિત્ર લીધું, હવે આજે 70-80-90 જેવું આયુષ્ય છે, એટલા વર્ષ અણીખમ એને ચારિત્ર પાડવાનું છે. જરાય મન વચન કાયાની પવિત્રતાને હાચવવાની છે. એ ક્યારે હાચવી શકશે કે નિમિત્તોથી બચ્યો હશે. તમે જો નિમિત્ત ખરાબ આપશો અમને લોકોને કે અમારા મહાત્માઓ રહે, તો એમના ચારિત્રની અંદર અનેક પ્રકારના અતિચારો દોષો વિધેય લાગશે. માટે પણ તમે પણ સમજીને સાધુઓની સાધુઓની બધી ચારિત્રની રક્ષા સારી થાય, સારું સંયમ પડાય એ માટે સહાય કરજો, અને આજના દિવસે આવી ખૂબ અનુભવના એ રીતે કરજો. વૈયાવત દ્વારા અને ભક્તિ દ્વારા અને સાધુ સાધુની સંયમની રક્ષા દ્વારા તમે એના ચારિત્ર્ય નિવૃત્ત કરશો એ સાચો અનુભવ છે. તમારા જીવન પણ ચારિત્ર આપણને સૌને આપી. આપણે ગુરુદેવની પાસે એવા આશીર્વાદ માગીએ કે આપની ઈચ્છા મુજબ અમારું સંયમ જીવન આગળ વધે, અને આવેલા આશ્રિતના યોગક્ષેમ પણ આપની ઈચ્છાનુસાર કરી શકીએ. આજના દિવસે સૌથી વધારે ઉત્સાહ, આનંદ સૌથી મોટામાં મોટા હોય તો ગુરુદેવ, અને અહીંયા સૌથી નાનામાં નાના હોય તો અરિહંત પ્રેમ. આ બંને ગુરુદેવને અને આ બાલમુનિને એટલો ઉત્સાહ છે ગુરુદેવને આપવામાં અને એને ઝીલવામાં, અને એટલે આજનો દિવસે બહુ સરસ રીતે આખી પ્રવ્રજ્યા વિધિ પૂર્ણ થઈ. આજે સકળ સંઘની એવી ભાવના હોય કે હવે તો બાલમુનિ વિહાર કરીને ક્યાં ને ક્યાં ફરશે, અમે ક્યાં મળશું, ત્યારે સૌની એવી ઈચ્છા છે કે બાલમુનિને વંદન કરીએ, અને મારી એવી ઈચ્છા છે કે એમને વંદન સંઘરત્ન સુશ્રાવક કુમારપાળભાઈ કરાવે. કારણ કે 2 વર્ષમાં જ્યારે જ્યારે કુમારપાળભાઈએ ઉપાશ્રયમાં પગ મૂક્યો ત્યારે ત્યારે આ બાલમુનિ સંસારીપણામાં દોડીને એમના પગમાં પડતા હતા, અને કુમારપાળભાઈ પણ શું કરતા હતા, આશીર્વાદ પછી આપતા હતા, પહેલા ખિસ્સામાં હાથ નાખતા અને ચાંદીની લગડી બહાર કાઢતા, એમને કહેતા લાવો તમારો હાથ જરા જોઈ આપું, અને એમ કરી અને ચાંદીની લગડી મૂકતા. જે દિવસે એમનું જય બોલાણી
ત્યારે એમણે કુમારપાળભાઈને કીધું, લાવો તમારો હાથ, આજે હું તમારો હાથ જોઈ આપું. પણ એ તો બિચારા બાળક, કુમારપાળભાઈ પણ એમને બનાવી જાય, એમની લગડી લેવાને બદલે બીજી લગડી એમને વળગાડી દીધી. આવી 10-15 લગડીઓ કુમારપાળભાઈના હાથે જેમણે પ્રાપ્ત કરી, આપણે ઈચ્છીએ એમના દ્વારા નૂતન બાલમુનિને વંદન થાય, સકળ સંઘ પણ સાથે વંદન કરશે. અરિહંત પ્રેમ વિજયજી મહારાજ સાહેબનો સંસારી પરિવાર ગુરુદેવને કામડી. સારે તીર્થ ધામ આપકે ચરણો મેં, હે ગુરુદેવ પ્રણામ આપકે ચરણો મેં. ઓ સારે તીર્થ ધામ આપકે ચરણો મેં, સારે તીર્થ ધામ આપકે ચરણો મેં, હે ગુરુદેવ પ્રણામ આપકે ચરણો મેં. ઓ હે ગુરુદેવ પ્રણામ આપકે ચરણો મેં. અરિહંત પ્રેમ વિજયજી, 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 હા અરિહંત પ્રેમ વિજયજી, અરિહંત પ્રેમ વિજયજી, અરિહંત પ્રેમ વિજયજી. કેવા કેવા શોભે રે, નાને નાને ઉમરે ગુરુવર કેવા કેવા શોભે રે, બાલમુનિને જોતા આજે હૈયા સૌના હરખે રે, માથે મુંદર જોતા આજે હૈયા સૌના હરખે રે. અરે મલકંતા એવા એ બેઠા, મલકંતા એવા એ બેઠા સૌના મનને લોભે જી, મલકંતા એવા એ બેઠા સૌના મનને લોભે જી. આનાના મહારાજજી, આનાના મહારાજજી, આનાના મહારાજજી, આનાના મહારાજજી, આનાના મહારાજજી, આનાના મહારાજજી, આનાના મહારાજજી,